નમસ્કાર, 33 જિલ્લા 99 ખબર સાથે હું છું નુપુર. સમાચાર ઉપર નજર કરીએ. ગાંધીનગર એસટી ડેપોમાં ઇનહાઉસ સમારોહ યોજાયો, જેમાં ઇનહાઉસમાં તૈયાર બસનું વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે કે સરકારી કર્મચારીઓ માટે હાલ 84 પોઈન્ટ કાર્યરત છે. અત્યારે 121 શેડ્યુલની 1008 ટ્રીપ ગોઠવાઈ છે, જ્યારે 141 રૂટ તેમજ 151 પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. તો મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે 4547 પાસની વ્યવસ્થા, જ્યારે ગ્રામ્યમાં 82 ટ્રીપમાં 1500 પાસ ધારકો અને 4000 મુસાફર મુસાફરી કરે છે. ઇનહાઉસમાં કુલ 1001 બસ બોર્ડિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે રોજની 6 અને મહિનાની 170 બસ બોડી બનાવવાની ક્ષમતા મેળવવામાં આવી છે. અને ચાલુ વર્ષે 1619 સુપર એક્સપ્રેસ અને સેમી લક્ઝરી અને 500 મિની બસ એમ મળી કુલ 2119 વાહનો સંચાલનમાં મૂકવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું. ગાંધીનગરમાં લોકાર્પણ કાર્યક્રમમાં આવેલા વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ એસટી બસ નિગમના કર્મચારીઓના પ્રશ્નો સકારાત્મક રીતે ઉકેલ લાવવાની તેની ખાતરી આપી. આ ઉપરાંત આશ્વાસન આપતા જણાવ્યું હતું કે એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોની ફાઇલ નાણાં વિભાગમાં પડી છે, ફાઇલ ક્લિયર થતાં તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. કોંગ્રેસે ચૂંટણીને લઈને 43 સભ્યોની સમિતિની જાહેરાત કરી છે, જેમાં પ્રદેશ ચૂંટણી સમિતિમાં 28 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણીનો પ્રદેશ ચૂંટણી સમિતિમાં સમાવેશ કરાયો છે. આ સિવાય અલ્પેશ ઠાકોર પ્રચાર સમિતિના કન્વીનર તેમને બનાવવામાં આવ્યા છે. જગદીશ ઠાકોરને પ્રચાર સમિતિના સભ્ય બનાવાયા છે. 15 સભ્યોની મીડિયા કોઓર્ડિનેશન કમિટીની પણ જાહેરાત કરાઈ છે. નરેશ રાવલ મીડિયા કોઓર્ડિનેશન કમિટીના ચેરમેન તેમને બનાવાયા છે અને અર્જુન મોઢવાડિયાને ચૂંટણી પ્રબંધન સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. મધુસૂદન મિસ્ત્રીને ચૂંટણી ઢંઢેરાના ચેરમેન બનાવવામાં આવ્યા છે, તો મનીષ દોશીને ચૂંટણી ઢંઢેરા સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા. ભાજપની સંકલ્પપત્ર યાત્રાની ગુજરાતમાં આજથી શરૂઆત થઈ છે, ત્યારે આ સંકલ્પ યાત્રાની માટેના જે રથ છે તેના ભાજપ કાર્યાલય કમલમથી નીકળ્યા છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ સંકલ્પપત્રની યાત્રા રથનું લોન્ચિંગ કર્યું. તો સંકલ્પપત્રની યાત્રાનો રથ 26 લોકસભા બેઠક વિસ્તારમાં ફરશે. લોકસભાની ચૂંટણી પહેલા આ રથ મારફતે સંકલ્પપત્ર માટે ગુજરાતની જનતાનો અભિપ્રાય મેળવાશે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાના સમયમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો સમય કરવામાં આવ્યો છે. તો અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવાનો સમય પહેલા સાંજના 5 વાગ્યા સુધીનો જ હતો, પરંતુ હવે ઉનાળાના દિવસો છે તેના કારણે 1 કલાકનો સમય વધારવામાં આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે 5 કરોડનો દાવો કર્યો છે. આ મામલે અર્જુન મોઢવાડિયાને 25 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે. સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી, તેમાં તેમણે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે તપાસમાં પાટીલે ગેરરીતિ ન આચર્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે સંગીતા પાટીલે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું, જેને લઈને 2 જૂને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું હતું કે ફેક ઇઝ યુએસપી ઓફ બીજેપી. તેના કારણે અર્જુન મોઢવાડિયાની મુશ્કેલી વધી શકે છે. ગુજરાત કોંગ્રેસનો કકળાટ દિલ્હી પહોંચ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કાર્યશૈલીથી નારાજગી સામે આવી છે. રાજીવ સાતવ સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને એમએલએની બેઠક મળી અને આ બેઠકમાં પરેશ ધાનાણી, લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ હાજર હતા. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ કાર્યવાહી તેજ કરી છે, ત્યારે રાહુલ ગાંધી 14 ફેબ્રુઆરીએ જ્યારે દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં વલસાડની મુલાકાત લેશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને બપોરે કોંગ્રેસની બેઠક થશે અને આ બેઠકમાં દક્ષિણ ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો, ધારાસભ્યો હાજર રહેશે અને પ્રવાસને લઈને તેમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી 1 સપ્તાહ માટે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. જાન્યુઆરી 2018થી સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 13,910 અકસ્માત થયા હોવાના સરકારના આંકડા છે.
राज्य सरकारे जाहिर करेला आंकड़ाओ मुजब राज्य में दररोज वाहन अकस्मात में आश्रे 22 लोकोना मृत्यु थाय छे। रोज 52 जेटला अकस्मात थाय छे तो गुजरात में 2018 में 18,745 वाहन अकस्मात में 7,974 लोकोना मृत्यु थया हता। हार्दिक पटेल लोकसभानी चूंटणी लड़ी शके छे। हार्दिक पटेल अमरेली अथवा मेहसाणा बैठक परथी चूंटणी लड़ी शके छे तो हार्दिक कांग्रेसनी टिकिट परथी चूंटणी लड़ी शके तेवी शक्यता जोवाई रही छे। महत्वना समाचार मळी रह्या छे। गुजरात में बजेट की तैयारी धमधमाट जोवा मळी रह्यो छे। मुख्यमंत्री निवासस्थाने बजेट लक्षी बैठक मळी छे। विविध विभागों मंत्रीओ साथे मुख्यमंत्री की आ बैठक 19 फेब्रुआरी बजेट रजू कराशे त्यारे नाणामंत्री नितिन पटेल पण अहीं हाजर छे। बजेट जे रजू करशे त्यारे तेने लईने महत्वनी आ बैठक मळी छे तो बजेट ने लईने तैयारीओनो धमधमाट। गुजरात में बजेट की तैयारी जे रीते जोवा मळी रही छे हाल तो मुख्यमंत्री निवासस्थाने तमाम नेताओं पहुंची गया छे। विविध विभागों मंत्रीओ साथे मुख्यमंत्री की आ बैठक। हितल पारीख वधु माहिती साथे जोड़ाई गया छे। हितल जे रीते आ बैठक मळी छे कोण कोण तेमां उपस्थित छे शुं वधु माहिती? हाँ जी चौक्स एवं कही सकते राज्य लेखानुदान बजेट है 19 फेब्रुआरी विधानसभा में नाणामंत्री रजू करवाना है त्यारे तैयारी आखरी जो आप कवायत हाथ धरी है। मुख्यमंत्री विजय रूपाणी अध्यक्षस्थाने आ बैठक चाली रही है। नाणामंत्री से नाणा विभाग उच्च अधिकारी तमाम लोग हाजर है। साथ साथ विभागों की मांगणी आई है जे पूरक खर्चाओ खाया है ये खर्चा ने परिप्रेक्ष्य में है लोकसभा चूंटनी है त्यारे एवं एक कवायत हाथ धरवा प्रयत्न राज्य सरकार द्वारा करवामां आव्यो छे के आ बजेट में प्रजा उपयोगी सीधी योजनाओ पण आपवामां आवे जेम केन्द्र सरकारे तेना बजेट में अंतिम बजेट में आपी हती एवी योजनाओ माटेनी आ कवायत छे। स्वाभाविक छे के आ कवायत एक सप्ताह सुधी चालशे तेवुं मानवामां आवी रह्युं छे। जी जी तल आभार माहिती माटे। तो एक सप्ताह सुधी आ कवायत चालशे त्यारबाद जे बजेट रजू थवानुं छे हाल तो तने आखरी ओप आपवा माटेनी आ बैठको चाली रही छे तो मुख्यमंत्रीना निवासस्थाने आ बैठक तमाम तेमां दिग्गज उपस्थित छे। 19 फेब्रुआरीए बजेट रजू थवानुं छे तेने लईने आ तैयारीओ तो चर्चा करवामां आवी रही छे विविध विभागना मंत्रीओ साथे। અને હવે 33 જિલ્લા 99 ખબરોમાં આગળ વધીએ। જામનગરના વોર્ડ નંબર 1માં મનપાની એસ્ટેટ શાખાએ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી 2 કિલોમીટર રોડમાં 34 મીટરની પહોળાઈનો રસ્તો ખુલ્લો કરાયો। રસ્તામાં આવતા 34 બાંધકામો હટાવાયા। આ બાંધકામોમાં મકાનો અને દુકાનો પણ હતી તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો તેની સાથે આ કાર્યવાહી કરવામાં આવી। વડોદરા કોર્પોરેશનની વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે સોમવારે 323 દુકાનો સીલ કરવામાં આવી। 34 મકાનોના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે। રોજ 600 મિલકતો સીલ કરવાનો મનપાનો ટાર્ગેટ છે। 12 વોર્ડમાં માર્ચ સુધી ચાલશે આ કાર્યવાહી। અમદાવાદમાં બાકીના પ્રોપર્ટી ટેક્સ સામે એમસીએ લાલ આંખ કરી છે। સમગ્ર શહેરમાં અનેક મિલકતો સીલ કરવામાં આવી છે। વિવિધ ઝોનમાં 2 દિવસ દરમિયાન 2,290 મિલકતો સીલ કરાઈ છે। विस्तार प्रमाण बात करिए तो मध्य जोन में 233, पूर्व जोन में 275, दक्षिण जोन में 692, पश्चिम जोन में 579, उत्तर पश्चिम जोन में 119 और दक्षिण पश्चिम में 115 मिलकत ने सील मारवामां आव्यु छे। एएमसी की आ कार्यवाही आगामी दिवसों में पण यथावत रहेशे। भरूचमां ओवरलोडेड ट्रके पलटी खाधी तेनो वीडियो वायरल थयो छे। तो शेरडीनोथी ओवर ट्रक भरेलो हतो अने આ વિડીયો અંકલેશ્વર વાલિયા વિસ્તારનો હોવાનું અનુમાન છે। વડોદરાથી કોટા જતી પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા। 6 નંબરના પ્લેટફોર્મ પર એન્જિન બદલતા સમયે આ ઘટના બની તેના કારણે કોટા પેસેન્જર ટ્રેન કેન્સલ કરવામાં આવી છે। હાલ રેલવે તંત્રએ ડબ્બા પાટા પર ચડાવવાની કામગીરી શરૂ કરી છે। પાટા રિપેરિંગની કામગીરી પણ કરવામાં આવી। ઘટનાના પગલે રેલવેના ઉચ્ચ અધિકારી આરપીએફ સહિત ગુજરાત રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। ડબ્બા ખડી પડવાના મામલે ડીઆરએમએ તપાસ કમિટી બેસાડવાનું જણાવ્યું છે। સુરતમાં સિટી બસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં છેલ્લા 10 દિવસમાં 5 અકસ્માત સર્જાયા છે। 4 ફેબ્રુઆરીની સાંજે ભીમપોર વિસ્તારમાં દારૂના નશામાં બસ ચાલકે બાંકડા સાથે પણ બસ અથડાવી। સદનસીબે તેમાં કોઈ જાનહાની નથી થઈ।
તપાસમાં બસ ડ્રાઈવરની સીટ નીચેથી દેશી દારૂની પોટલી મળી આવી. પેસેન્જરને ઉતારીને ડ્રાઈવર દારૂ પીવા જતો રહ્યો હતો ત્યારે સમગ્ર ઘટના અંગે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. 10 દિવસમાં 5 અકસ્માત અને તેમ છતાં હજુ સુધી કોઈ પગલાં નથી લેવાયા. પાટણમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર પાસે આવેલ ઘાસના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની. વહેલી સવારે અચાનક આગ લાગી. ગોડાઉનમાં આગ લાગવાની જાણ નગરપાલિકાના ફાયર ફાઇટરને કરાઈ ત્યારે ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા અને આગ પર કાબૂ કરવામાં આવ્યો હતો. જોકે આગમાં મોટી સંખ્યામાં ઘાસના પૂળા બળીને ખાખ થઈ ગયા છે. બનાસકાંઠાના થરાદની કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. દેવપુરા પાસેથી કેનાલમાં 4 યુવતીઓ કૂદી હતી, જેમાંથી 3 યુવતીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને 1 યુવતીના મૃતદેહની શોધખોળ ચાલુ હતી, જે આખરે મળી આવ્યો છે. તો 1 સાથે 4 યુવતીએ આત્મહત્યા કરી હતી. અમદાવાદમાં નવરંગપુરા કુશલ ટ્રેડલિંગમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 20થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. અમદાવાદના સરખેજ સનાથલ રોડ પરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. સનાથલ 4 રસ્તા પાસેથી પીસીબીએ ટ્રકમાંથી 5,000 જેટલી દારૂની બોટલ ઝડપી છે. પીસીબીએ તપાસમાં કુલ 26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદમાં ડિલિવરી આપે તે પહેલા જ પીસીબીએ દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને હાલ સમગ્ર મામલે સરખેજ પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે. અમદાવાદમાં એએમસી કર્મચારી મંડળ હડતાળ કરશે. પગાર, પંચ, બઢતી અને આશ્રિતોને નોકરી સહિતના અનેક મુદ્દે હડતાળ પર ઉતરશે. વિવિધ ઝોનમાં જુદા જુદા વર્ગના કર્મચારીઓ કામથી અડગા રહેશે. જોકે હડતાળને મ્યુનિસિપલ નોકર મંડળ યુનિયને ટેકો જાહેર નથી કર્યો, જેના કારણે હડતાળની નહીવત અસર જોવા મળી શકે. રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનું કહેર યથાવત છે. રાજકોટમાં વધુ 1 દર્દીનું મોત થયું છે, જ્યારે જૂનાગઢના માળિયાના પુરુષ દર્દીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. છત્રીસ દિવસમાં કુલ 133 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જે પૈકી 25 દર્દીના મોત થયા છે. તો દિન પ્રતિદિન આંકડા વધતા જઈ રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. બનાસકાંઠાના વિદ્યાર્થીઓની જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ભરીને ઘેટા બકરાની જેમ લઈ જવામાં આવ્યા. વિદ્યાર્થીઓને તેથી ભાજપ માટે લાવવામાં આવી રહ્યા હતા અને આ વિડીયો ડીસાની બ્રાન્ચ શાળાના વિદ્યાર્થીઓનો છે. આ વિડીયો વાયરલ થતા શાળાના આચાર્યની બેદરકારી સામે આવી. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સુરતના કેટલાક વિસ્તારોમાં 2 દિવસ પાણી કાપ રહેશે. 6 અને 7 ફેબ્રુઆરીએ પાણી સપ્લાય બંધ રહેશે. લીંબાયત, વરાછા, ઉધનામાં પાણી સપ્લાય બંધ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારમાં આંશિક જ પાણી આપવામાં આવશે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં પાણીની પાઇપલાઇન જોડવાની કામગીરી ચાલી રહી છે, તેના કારણે પાણી 2 દિવસ માટે બંધ રહેશે. આ મામલે જનતાને પાણીનો સંગ્રહ રાખવા મનપાએ અપીલ કરી. અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસ જોવા મળ્યું. ધુમ્મસના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઓછી છે અને હાઈવે પર વધુ પ્રમાણમાં ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટ ડીલે પણ થઈ છે. દાહોદના વૈષ્ણવ પરિવારની પુત્રવધુનું નામ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે. હાલ અમેરિકા સ્થિત ફાલ્ગુની શાહનું નામ બાઝાર આલ્બમ બેલ્ટ ચિલ્ડ્રન સોંગ કેટેગરીમાં સ્થાન પામ્યું છે, ત્યારે ફાલ્ગુની શાહ જાણીતી ગાયિકા છે. તેમના સ્મરણાંજલિ સહિત અનેક આલ્બમ પ્રકાશિત થયા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ તેમના નવા આલ્બમ પારૂઝ બાઝાર માટે તેમનું નામ દક્ષિણ એશિયામાંથી એકમાત્ર વ્યક્તિ તરીકે નોમિનેટ કરવામાં આવ્યું છે. ફાલ્ગુની શાહને આગામી 10 ફેબ્રુઆરીએ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં આયોજિત ગ્રેમી એવોર્ડના કાર્યક્રમમાં રેડ કાર્પેટ પર સન્માન પણ પ્રાપ્ત થશે. બનાસકાંઠાના થરાદના દેવપુરા ગામે કેનાલમાં 4 યુવતીઓએ મોતની છલાંગ લગાવી. 4 યુવતીઓ વાવના દેથળી ગામની હોવાનું સામે આવ્યું છે. યુવતીઓએ રહસ્યમય કારણસર મોતની છલાંગ લગાવી, તંત્ર તેનાથી દોડતું થયું. અમદાવાદના ઘાટલોડિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો છે. 214 વિદેશી દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી છે. સેલે 4,29,000 મુદ્દામાલ કબજે કર્યું છે અને ટેમ્પામાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. તો આલિશાન બંગલામાં ગોડાઉન પણ તૈયાર કરાયું હતું.
ગોધરા બસ સ્ટેન્ડ પરથી દારૂના જથ્થા સાથે 6 મહિલાઓ ઝડપાઈ. ગોધરા એ ડિવિઝન પોલીસે તમામ મહિલાઓને દારૂની હેરાફેરી કરતી રંગે હાથ ઝડપી, સાથે 642 બોટલ જેટલી દારૂ પણ જપ્ત કરાઈ છે. અમદાવાદમાં કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાંથી દારૂ મળી આવ્યો. અનિલ વર્મા અને એઝાઝ ખાન પાસેથી એક્ટિવામાંથી દારૂ મળી આવ્યો છે, ત્યારે એલિસબ્રિજ પોલીસે બે નેતાઓની અટકાયત કરી છે. ટુ વ્હીલર માલિક સમીર દવેની પણ શોધખોળ હાથ ધરાઈ છે. ભરૂચમાં બુટલેગરે મકાનની છતમાં મૂકેલા વિદેશી દારૂને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. એ ડિવિઝન પોલીસે 300 બોટલ ઝડપી પાડ્યો છે દારૂ, તેમજ કારમાંથી 48 બોટલ બિયરની પણ જપ્ત કરાઈ. પોલીસે રેડ દરમિયાન કુલ 2,33,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તેમજ પોલીસે બે આરોપીની ધરપકડ પણ કરી છે, તપાસ હાથ ધરી છે. સાંતલપુરના ચારણકા સોલાર પ્લાન્ટમાં વપરાતા કોપર વાયરની ચોરી પકડાઈ છે. 15 મોટા કોપર કેબલના ડ્રમ સાથે જીપ ડાલુ પાટણ એલસીબીએ ઝડપી પાડ્યું છે. એલસીબી પોલીસે ડ્રાઈવર સહિત 5ની પૂછપરછ હાથ ધરી છે અને 4,50,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. અરવલ્લીના મોડાસામાં ચશ્માની દુકાનમાં ચોરીની ઘટના બની. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે, એક ગઠિયો દુકાનદારનું ધ્યાન ચૂકવીને ઘડિયાળની ચોરી કરે છે. ઘટનાના પગલે દુકાન માલિકે પોલીસને જાણ કરી. અમદાવાદના કૃષ્ણનગરમાંથી લાપતા થયેલી એક સગીરા લાજપુર જેલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. જોકે સગીરા હોવાનું સાબિત થતા કોર્ટે તેને જુવેનાઇલ હોમમાં મોકલવાનો આદેશ કર્યો છે. કતારગામમાં થોડા મહિનાઓ પહેલા થયેલી એક હત્યામાં આ સગીરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સગીરાની ઉંમરની યોગ્ય ચકાસણી કરવાની તસ્દી ન લીધી અને સગીરાની ધરપકડ કરી તેને લાજપુર જેલમાં મોકલી દેવાઈ. પરિવારજનો કોર્ટમાં પહોંચ્યા અને સગીરાની ઉંમરના દાખલા સહિત તમામ દસ્તાવેજો રજૂ કર્યા, જેમાં સગીરાની ઉંમર 14 વર્ષની સાબિત થતા તેને લાજપુર જેલમાંથી કાઢીને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવાનો કોર્ટે આદેશ આપ્યો. વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં જ આરોપીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જૂની અદાવતના ઝઘડામાં પોલીસે 6 ઇસમોની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશનમાં અટકાયત કરેલા આરોપીઓ સામસામે ઝઘડી પડ્યા. આરોપીઓએ મારામારી કરી અને તોડફોડ પણ કરી. આરોપીઓ પોલીસ મથકમાં ઝઘડી પડતા વધુ પોલીસકર્મીઓને પાણીગેટ પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા અને મારામારી તેમજ તોડફોડ કરનાર આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો. વડોદરાના પાણીગેટ પોલીસ મથકે થયેલી મારામારી બાદ આ બંને જૂથના પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો. બિચ્છુ ગેંગના સભ્યોએ અનુ ગેંગના મુખ્ય ઇસમની પત્ની પર તલવાર વડે હુમલો કર્યો હતો, તો ઇજા થયા બાદ ઇજાગ્રસ્ત મહિલા તેના સંબંધીઓ સાથે પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી. મોરબીના ટંકારામાં દવાખાના રોડ પર જૂથ અથડામણ સર્જાઈ અને જૂની અદાવતમાં બે સમાજના લોકો સામસામે આવી ગયા. બંને જૂથોએ ધોકા, પાઇપ અને પથ્થર વડે એકબીજા પર હુમલો કર્યો હતો. અથડામણમાં 5 વ્યક્તિને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ટંકારા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જામનગરમાં ભીડભંજન મંદિર પાસે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે 3 વ્યક્તિ પર હુમલો કર્યો હતો. પૈસાની લેતી દેતીનો મામલો, જેમાં હુમલામાં 16 બોટલ અને તલવાર સહિતના હથિયારો વડે યુવાનની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે આરોપીઓ હુમલો કરતા નજરે પડી રહ્યા છે. મંદિર પરિસર પાસે બોટલના ઘા કરવામાં આવ્યા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. જામનગરમાં હોમગાર્ડે રિક્ષા ચાલકને માર મારતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હોમગાર્ડ જવાન રિક્ષા ચાલકને લાકડી વડે ફટકારી રહ્યો છે. ટ્રાફિક પોલીસને રોકવા છતાં હોમગાર્ડે રિક્ષા ચાલક પર લાકડીઓ વરસાવવાની ચાલુ રાખી. અમદાવાદના સોના ચાંદીના દાગીનાનો વ્યવસાય કરતા વેપારીને વ્યાજ વિના લોન લેવાની લાલચ મોંઘી પડી છે. ખાડિયામાં સોની સાથે 10,15,000ની ઠગાઈ કરવામાં આવી છે, ત્યારે ઠગાઈને લઈ ફરિયાદીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. રાજેન્દ્ર સોનીને અજાણી વ્યક્તિએ બજાજ ફાઇનાન્સના કર્મચારી હોવાની જાણ આપી ઓળખ આપી અને શખ્સે સોનીને વ્યાજ ભર્યા વિના લોન આપવાની ઓફર કરી હતી. અજાણ્યા શખ્સની વાતમાં આવી સોનીએ કેટલાક ફોર્મ પણ ભર્યા. રજીસ્ટ્રેશન ચાર્જના બહાને 2 મહિનામાં 10 લાખથી વધુની રકમ રાજેન્દ્ર સોનીએ ભરી દીધી હતી, ત્યારે ઠગાઈ થતા સોનીએ ફરિયાદ નોંધાવી.
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી તલાટીની ઓફિસમાં તલાટીએ તુમાખી ભર્યું વર્તન કર્યું હતું. પેઢીનામું લખાવવા આવનાર મહિલાના તમામ ડોક્યુમેન્ટ તલાટીએ ફાડી નાખ્યા. મહિલાના પિતાનું ડેથ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ તલાટીએ ફાડી નાખ્યા હતા. તલાટી નરેશ વણકરની દાદાગીરીથી મહિલા ગભરાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તલાટી ઓફિસે લોકોનું ટોળું ઉમટ્યું. નર્મદા ડેમ અને નર્મદા કેનાલમાં કોઈ કારણોસર માછલીઓ મરી જવાના મામલે તંત્ર એક્શનમાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી રાજ્ય સરકારની અલગ અલગ એજન્સીઓએ પાણીના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. નર્મદા ડેમ અને કેનાલમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા. નમૂના રાજ્ય સરકારની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જોકે આ ઘટના બાદ નર્મદા જિલ્લા પાણી પુરવઠા વિભાગે નર્મદા ડેમ આધારિત બે યોજના બંધ કરી છે. રિપોર્ટ આવ્યા બાદ આ પાણી છોડવા અંગેનો નિર્ણય કરવામાં આવશે. નર્મદાના પાણીમાં માછલાઓ મરી જવાની ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસે પણ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે સરકારે નર્મદામાં દૂષિત પાણી છોડનારા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ. જોકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કહેવું છે કે પાણી દૂષિત હોવાની વાત ખોટી છે અને નર્મદા ડેમમાં પાણી સલામત છે. મધ્યપ્રદેશમાંથી પાણીની આવક ચાલુ છે. નવું પાણી ઉમેરાતું જાય છે ત્યારે ચોમાસા સુધી લોકોને પીવાનું પાણી આપવામાં આવશે. આ તરફ પાણીના લેવાયેલા નમૂનામાં કોઈ ચિંતાજનક બાબત સામે નથી આવી ત્યારે પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવનું કહેવું છે કે ટ્રીટમેન્ટ બાદ પાણી પીવા લાયક છે. સુરતમાં સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. બાળક વાનમાંથી નીચે ઉતરે તે પહેલા વાન તેના પર ચડી ગઈ તો બાળક વાનની નીચે આવી ગયો હતો. સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બાળકના માતા પિતાએ સ્કૂલ વાન ચાલક પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો. જૂનાગઢના ઉપલેટામાં એસટી બસના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ચાલુ બસે પંચર પડતા એસટી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ. અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત થયું છે. વલસાડમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિ દટાઈ ગયો હતો. ઘટનાના પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ફાયરની ટીમે વ્યક્તિને બહાર કાઢ્યો. કચ્છથી હિજરત કરીને સાણંદમાં વસેલા માલધારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. મોતીપુરા દૂધ કેન્દ્રએ કચ્છી માલધારીઓ પાસેથી દૂધનો પુરવઠો લેવાની મનાઈ ફરમાવી દીધી છે. ઉત્તમ ડેરીના ચેરમેનની મૌખિક સૂચનાથી દૂધ લેવાનું બંધ કરાયું છે ત્યારે માલધારીઓને જીવન ગુજારવું મુશ્કેલ પડ્યું છે અને કચ્છમાં પરત ફરવા માટે સરકાર વાહનોની સહાય કરે તેવી માંગ માલધારીઓએ કરી છે. ભાવનગરમાં વાડી પડવામાં માઇનિંગ વિવાદને લઈને ઉપવાસ પર બેઠા છે લોકો, જેમાં ઉપવાસમાં બેઠેલ ઉપવાસીની તબિયત લથડી છે. નારણભાઈ જાંબુચાની તબિયત લથડી છે, જોકે તેમણે સારવાર લેવાની ના પાડી. અમદાવાદમાં ડિપ્લોમા આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. મહત્વનું છે, ડિપ્લોમામાં આર્કિટેક્ચર પાસ થતાં એનએટીએની પરીક્ષા આપવાની હોય છે અને જેના માટે ગણિત વિષય સાથે ધોરણ 12 સાયન્સ પાસ કરવું ફરજિયાત છે. આવા નિયમોના કારણે ડિપ્લોમા આર્કિટેક્ચરના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓમાં પ્રવેશ ન મળવાનો ડર છે.